નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માતર તાલુકાના ભલાડમાં રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને સાથે જ મહીજ, મોજત, બોરડી, રવાલિયા અને સાઢેલી સહિત 6 ગામોમાં રૂપિયા 112 લાખના ખર્ચે નિર્માણ થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગામોને વર્ષ 2022 સુધીમાં પાકા રસ્તાથી જોડવામાં આવશે. નાયબ મંત્રીએ માતર તાલુકાના ભલાડમાં રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા સાથે જ મહીજ, મોજત, બોરડ, રવાલિયા અને સાઢેલી સહિત 6 ગામોમાં રૂપિયા 112 લાખના ખર્ચે નિર્માણ થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું, જેના દ્વારા 14 ગામોની 50,000 જેટલી વસ્તીને આરોગ્ય સેવાનો લાભ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રૂપિયા 71 લાખના ખર્ચે ફાળવવામાં આવેલ 7 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યું હતું. તેમના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને ગોલ્ડ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. નડિયાદ ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 27 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન જિલ્લા પંચાયત ભવન, રૂપિયા 33.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર નડિયાદ મહેમદાબાદ અમદાવાદ 4 માર્ગીય રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 1,403 કરોડના ખર્ચે 2019 કિલોમીટરના રસ્તાના 892 કામો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત નડિયાદ મહેમદાબાદ માર્ગને 4 માર્ગીય કરવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મેડિકલ કોલેજને રૂપિયા 22.50 કરોડની સહાય ફાળવી નીતિન પટેલે જણાવ્યું હતું કે નાગરિકોને ઘર આંગણે અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્યમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મેડિકલની બેઠકો 1500થી વધારી 5500 બેઠકો કરવામાં આવી છે. નડિયાદમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આધારિત નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે અને એટલું જ નહીં, નડિયાદની મેડિકલ કોલેજોને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રૂપિયા 22.50 કરોડની સહાય પણ ફાળવવામાં આવી છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો કિડનીના રોગના હજારો દર્દીઓ વિનામૂલ્યે લાભ લઈ રહ્યા છે. આજે મને આનંદ છે, ખેડા જિલ્લો ગુજરાતનો અગ્રણી જિલ્લો, ઐતિહાસિક જિલ્લો, એ જિલ્લામાં પંચાયત ભવન જે હતું, જિલ્લા પંચાયતની મુખ્ય કચેરી, એ લગભગ 50 વર્ષ કરતાં પણ વધુ જૂનું બિલ્ડિંગ હતું. અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ નૈનાબેન, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી અને પંચાયતના સૌ સભ્યોની લાગણી હતી કે રાજ્ય સરકાર આ પંચાયત ભવન એ નવું નિર્માણ કરી આપે, એટલે અમારા પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહે કયા બજેટમાં એની જોગવાઈ કરેલી, અમે નાણાકીય ફાળવણી પણ એના માટે કરી આપેલી, એનો પ્લાન એસ્ટિમેટ વગેરે બની ગયું, ટેન્ડર પણ થઈ ગયું અને આજે એનું ખાતમુહૂર્ત છે. લગભગ 24-25 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે બનનાર આ સુંદર જિલ્લા પંચાયત ભવનનું કામ હવે શરૂ થશે. જો માર્ગ મકાન વિભાગ, 7 વર્ષ જૂના રોડ, એનું રીસર્ફેસનું કામ મોટા પ્રમાણમાં કરીએ છીએ. પછી 10 વર્ષ જૂના રીસર્ફેસ થયેલા રોડ, તો એનું વધારે મોટા પ્રમાણમાં કામ કરીએ છીએ. કોઈ પણ રસ્તો બને તો 5-7 વર્ષ એની ગુણવત્તા જળવાઈ રહે એ પ્રમાણેની જવાબદારી કોન્ટ્રાક્ટરની અને માર્ગ મકાન વિભાગની સ્થાનિક હોય છે. પણ સ્વાભાવિક, 7 વર્ષ જૂનો થઈ જાય તો એના ઉપર ફરી રીકાર્પેટ મંજૂર કરીએ છીએ, 10 વર્ષ જૂનો હોય તો એને પણ રીકાર્પેટ કરીએ છીએ. જેમ જરૂરિયાત હોય, ઉપયોગ વધારે હોય એ પ્રમાણે અમે તબક્કાવાર રીકાર્પેટના કામ મંજૂર કરીએ છીએ. ખેડા જિલ્લામાં તો ખૂબ મોટા પ્રમાણમાં આ કામો આપણે સતત મંજૂર કરીએ. આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ બનાવવા માટે આપણે 3 સ્થળો ઉપર અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. એક તો જૂની વ્યાયામશાળા, જે કલેક્ટર તરફથી અમારા આરોગ્ય વિભાગને સિવિલ હોસ્પિટલ બનાવવા માટે ફાળવવામાં આવી છે. એવી જ રીતે કૃષિ યુનિવર્સિટીના હાઈવેની નજીકનો જે વિસ્તાર છે, જે કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવે છે, પણ નગરપાલિકાની ટીપીના આયોજન પ્રમાણે કૃષિ વિભાગની જમીનમાં જે કપાત કરવાની થાય છે, તો અમે એ પણ આયોજન કરી રહ્યા છીએ કે કૃષિ વિભાગની જે હાઈવેને નજીકની ને આણંદ શહેરના નજીકની જે બધાને અનુકૂળ જગ્યા છે, જેના માટે બધાની સંમતિ પણ છે, એ જગ્યાની કપાત કરી
અને સિવિલ હોસ્પિટલ માટે ફાળવવામાં આવે. કલેક્ટર તરફથી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર મોકલી આપવામાં આવી છે. શહેરી વિકાસના સચિવશ્રી સાથે પણ મારા ચર્ચા થઈ છે, મુખ્યમંત્રીશ્રી સાથે પણ મારા ચર્ચા થઈ છે, અને એની ટેકનિકલ પ્રક્રિયા પૂરી કરી અને શક્ય હશે તો એ જમીન ઉપર જ સિવિલનું આયોજન કરવું એ અમે વિચારી રહ્યા છીએ. પરંતુ એ પણ સાથે કહું કે નગરપાલિકાની જે જૂની હોસ્પિટલ હતી, જે નગરપાલિકા સંચાલિત હતી, એ અમે ઘણા વખત પહેલાં સરકાર હસ્તક લીધી છે અને સિવિલમાં ઉપલબ્ધ સારવારો પૈકીની મોટાભાગની સારવાર વિનામૂલ્યે બધા દર્દીઓને સરકારના આરોગ્ય વિભાગ તરફથી ત્યાં આપવામાં આવી રહી છે. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.